नमस्ते विद्यार्थी मित्रों, आपणे छे आजे ફરીથી એક પ્રવૃત્તિ કરશું, બરોબર છે? તો પ્રવૃત્તિમાં મેં તમને થિયરીમાં કીધું હતું, ચોપડીની અંદર ભણાવેલું કે પોસ્ટ કાર્ડ ઉપર છે તમે બુક રાખો તો એ કેટલી વખત વજન છે એ ઝીલી શકે છે, બરોબર? એ પ્રવૃત્તિ છે આજે હું તમને પ્રેક્ટિકલ એટલે કે આવી રીતે અહીં કરીને બતાવીશ. તો પોસ્ટ કાર્ડ આપણી પાસે ન હોય તો શું કરવું? તો આપણી પાસે એક આવું છે, પૂઠું હોય શકે, બરોબર? ચોપડાનું કે નોટનું છે પૂઠું હોય, એને આવી રીતે વાળવાનું. જો આ પૂઠું છે એને આવી રીતે વાળવાનું. વાળી દીધા પછી અહીં અને અહીં છે આપણે ટેપ પટ્ટી લગાવી દેશું. તો અહીં છે આપણે ટેપ પટ્ટી લગાવીએ. આવી રીતે પછી એને કાતરથી કાપી દઈએ. ત્યારબાદ અહીં પર ટેપ પટ્ટી લગાવી દઈએ ઉપર નીચે બે બાજુ, બરોબર? એક એક ટેપ પટ્ટી લગાવી છે, બરોબર છે? આપણે હવે કદાચ વધારે લગાવવાની ઈચ્છા હોય તો આપણે એક એક વધારે લગાવી દઈએ, જેથી કરીને છે ઉખડવાની બીક જ રહે નહીં. આવી રીતે ચોકડી મારી દઈએ એટલે છે એ ટેપ પટ્ટી ઉખડવાની બીક રહે નહીં. બરોબર, આવી રીતે છે આ ગોળ એક થઈ જાય છે, બરોબર? એની ઉપર આપણી પાસે જે આ ચોપડો છે એ રાખીને જોઈએ કે શું વજન ઉપાડી શકે છે. હા, એક ચોપડીનું વજન છે એ ઉપાડી શકે છે. ત્યારબાદ આપણે બીજી ચોપડી મૂકીએ તો બે ચોપડીનું વજન પણ એ ઉપાડી શકે છે. હવે ત્રીજી ચોપડી મૂકીએ, ત્રણ ચોપડીનું વજન ઉપાડે છે. અને આપણી પાસે એક કંપાસ બોક્સ છે અત્યારે ભેગું, તો એ પણ રાખીએ. જોયું તો પોસ્ટ કાર્ડ છે, બરોબર, એ આવી રીતે છે વજન ઉપાડી શકે છે. એને બેન્ડ વાળી દો, આવી રીતે નળીકાર બનાવી દો, અને એ ઉપર એક પછી એક વજન મૂકતા જાઓ તો થોડુંક વજન છે એ વધારે ઉપાડી શકે છે. એની જ બદલે પોસ્ટ કાર્ડ જો આવી રીતે સીધું હોત, બરોબર, અને એની ઉપર છે આ ચોપડી રાખવામાં આવે, આવી રીતે નામ ઉપાડવામાં આવે તો શું થાય છે? ઉપડતું નથી. પરંતુ આવી રીતે બનાવી અને એની ઉપર ચોપડીઓ જો રાખવામાં આવે તો શું થાય છે? પોસ્ટ કાર્ડ છે પોતાનો ઉપર વજન છે ઉપાડી શકે. પોસ્ટ કાર્ડ એટલે એક જાતનું જાડું પૂઠું છે એમ આપણે સમજી લઈએ, બરોબર, કે ટપાલ લેવા જવાની કંઈ જરૂર નથી. તમારા ઘરે આવું કોઈ પણ નોટનું કે ચોપડાનું સાદું પૂઠું હોય તો એનો તમે આવી રીતે છે ઉપયોગ કરી શકો અને આવી રીતે જો એના ઉપર વજન રાખી શકો, તમારી ચોપડીઓ છે આવી રીતે રહી શકે, બરોબર છે? આવી રીતે રહી શકે. તો આ પ્રવૃત્તિથી આપણે શું શીખા કે જ્યારે આવું સીધું હોય, બરોબર, પોસ્ટ કાર્ડ તો એ વજન નથી ઉપાડી શકતું, પરંતુ આવી રીતે બેન્ડ એટલે કે ગોળ વારી અને એના ઉપર જો ચોપડી રાખવામાં આવે તો એ વજન ઉપાડી શકે છે. એટલે ત્યારબાદ આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ તો એક પૂઠું છે એને લેવાનું અને એને આવી રીતે ગોળ ગોળ છે એ વીંટવાનું, બરોબર, કાગળ લેવાનું અને ગોળ ગોળ કરવાનું. આવી રીતે ફરીથી કહું કે આ છે પેજ, એને આવી રીતે ગોળ ગોળ છે એ ફેરવવાનું રહેશે. આવી રીતે, બરોબર. પછી શું કરવાનું? અહીં ને અહીં શું કરી દેવાનું? ટેપ પટ્ટી લગાવી દેવાની જો આપણી પાસે છે. આપણી પાસે જે આ ટેપ પટ્ટી છે એ લગાવી દઈએ. ટેપ પટ્ટી લગાવી દીધી, એને કાતરથી કાપી દઈએ.
त्यार बाद बाजू में पड़े एवी ज रीते टेप पट्टी लगावी दईए। આવી રીતે બે વખત છે તમે ટેપ પટ્ટી લગાવી દો, પછી એને કાતરથી કાપી નાખો ટેપ પટ્ટીને, બરાબર? એટલે એ પૂઠું છે ગોળ ગોળ નળા આકાર છે બની જાય, આવું નળી જેવું છે એ બની જાય છે। ત્યારબાદ શું કરવાનું કે અહીંથી ઉપરથી એને કાપા મારવાના, કાતરથી છે તમારે આવી રીતે એમાં કાપા મારી દેવાના। આવી રીતે તમે કાપા મારી દો, બરોબર? આપણે આ કાપા મારી દીધા, પછી એના ઉપર આવી રીતે વજન દેવાનું ને આ કાપેલો ભાગ છે એને ચારે બાજુ આવી રીતે વાળવાનો। કાપેલો જે આ ભાગ છે એને ચારે બાજુ છે આપણે આવી રીતે છે એ વાળી દેવાનું, આવી રીતે, બરોબર? પછી આપણી પાસે કલર હોય તો આ વાળેલા ભાગમાં છે વૃક્ષનો આકાર, પાંદડાનો જે આકાર હોય, બરોબર, રંગ હોય એમાં લીલો રંગ પૂરવાનો અને આ ભાગમાં છે કેસી રંગ પૂરવાનો। એટલે આપણી પાસે લીલા કલરનો ચોક છે એ આ પાંદડામાં પૂરી દેશું આપણે, આવી રીતે આ પાંદડામાં છે આપણે આ રંગ ચોકથી કરી દઈએ। બરોબર, પછી આ તો આમનામ વાળેલા જ છે એટલે આ લીલો રંગ તો એમાં જોવું સામે આવી ગયો। હવે આ રંગમાં કથાઈ કલર અથવા કેસરી રંગ હોય તો તમે આવો પૂરી શકો, આમાં મારી પાસે છે હું પૂરી દઉં છું, બરોબર? પાંદડા બધા છે એકદમ ઘાટા ઘાટા કરી દઈએ એટલે આપણું વૃક્ષ છે નાનકડું એવું વૃક્ષ છે એ બની જશે। તો આ શું બની જાય છે, એક નાનકડું વૃક્ષ છે એ બની જાય છે, જે આપણે ચોપડીમાં ભણ્યા હતા એ તમને મેં અત્યારે કરીને બતાવ્યું, બરોબર છે? આ વૃક્ષ છે એ બની જાય છે, એને પણ આપણે અહીં રાખી દઈએ। તમારે આ બે પ્રવૃત્તિ છે ઘરેથી કરવાની રહેશે, બરોબર? ત્યારબાદ હવે બીજી એક વસ્તુ તમને કહું કે આપણે છે ગબડે અને સરકે એ વસ્તુ છે એ જોઈતી, તો હવે મારી પાસે આ એક ટેપ પટ્ટી છે, તો તમે જો એને આવી રીતે રાખીને આમ ફેર જવા દો તો એ શું થાય છે, ગબડે છે, શું કામ કે પોતે ફરતી જાય છે ને આગળ રસ્તો જાય છે। જ્યારે આ વસ્તુને આ વસ્તુ આમનામ રાખીને અહીંથી આમ કરવામાં આવે તો પોતે ફરતી નથી પણ એક ને એક દિશામાં આગળ જાય છે, એટલે આ ટેપટી છે એ બે કામ કરી શકે, ગબડી એ શકે અને છે સરકી પણ શકે છે। જ્યારે આ કાતર છે એ શું થાય, ગબડી નથી શકતી પણ સરકી જ શકે છે, અહીંથી તમે આમ જવા દો એટલે શું થાય, ફક્ત અને ફક્ત સરકે છે। એવી જ રીતે આપણે છે રૂપિયાનો સિક્કો ફેરવવાનો હતો, બરાબર, કે આપણી મારી પાસે જો આ એક રૂપિયાનો સિક્કો છે, રૂપિયાનો સિક્કો, તો એ આવી રીતે છે ઊભો રહી શકે, અને પહેલાં તો આપણે એને આમ રાખી અને એમ ફેરવવાનો, તો એ ફરે છે, ફરે છે, બરાબર? તો એ કેળના જેવો આકાર લાગે, દડા જેવો આકાર છે આ રૂપિયાના સિક્કાનો લાગે છે, એટલે આપણે એને આવી રીતે ઊભો છે એ રાખી શકીએ, બરાબર? એમાં આપણે હા લખ્યું હતું ચોપડીની અંદર। હવે આને આ રૂપિયાનો સિક્કો છે એને ઊભો રાખવાનું બદલે આમ રીતે નીચે રાખી દે ને અહીંથી આમ ધક્કો મારીએ તો શું થાય, આગળ જાય છે, એટલે શું થાય છે, સરકે છે, બરાબર? અને જ્યારે આમાં શું થાય છે, પોતે ગબડે છે, કેમ કે દડાની જેમ આખે આખો ફરે છે એટલા માટે, બરોબર? યાદ રાખવાનું કે રૂપિયાનો સિક્કો હોય, બે રૂપિયાનો સિક્કો હોય, પાંચ રૂપિયાનો સિક્કો હોય તો એ ગબડી એ શકે અને સરકી પણ શકે છે, એને અહીંથી તમે આવી રીતે જવા દો, બરોબર, એટલે એ સરકે, અને જ્યારે એને આવી રીતે ફેરવવામાં આવે, આવી રીતે ફેરવવામાં આવે ત્યારે એ ફરે છે, બરોબર? એટલા માટે ત્યારબાદ આપણે પૂછ્યું હતું કે પાંચ રૂપિયાનો અને બે રૂપિયાનો સિક્કો છે એને આવી રીતે સીધો ઊભો રાખી શકાય કે ના રાખી શકાય, એવો તમને પૂછેલું હતું। તો આ બે રૂપિયાનો સિક્કો છે એને આમ તમે રાખશો
તો ઈ છે ઊભો એમને રહી શકે નહીં, બરોબર? આપણે છે આ ચોપડી પર રાખવાનો પ્રયત્ન કરીએ, રહીએ છીએ કે નથી રહેતો, તો બેરપેન સિક્કો છે આમ ઊભો રહેવામાં તકલીફ પડે આવી રીતે જો. પણ એની જગ્યાએ જો આ 5 રૂપિયાનો સિક્કો છે તો એ ઊભો રહી શકે. આપણે અહીંયા જો રાખીએ તો 5 રૂપિયાનો સિક્કો છે એ શું થાય છે, ઊભો જો રહી શકે છે, રહ્યો ઊભો. એની બાજુમાં જો 2 રૂપિયાનો સિક્કો રાખવામાં આવે તો 2 રૂપિયાનો સિક્કો છે એ ઊભો રહી શકે છે, પરંતુ થોડીક વધુ વાર લાગે. 2 રૂપિયાનો સિક્કો છે જાજી વખત ઊભો ન રહે કે, પણ 5 રૂપિયાનો સિક્કો છે એ શું થાય, જાજી વખત ઊભો રહી શકે. કેમ કે 5 રૂપિયાનો સિક્કો છે એની જાડાઈ કેવી હોય છે, 2 રૂપિયાના સિક્કા કરતાં વધારે હોય છે, એટલા માટે, બરોબર? 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે, બે ઊભા તો રહી જ શકે, પરંતુ જાડાઈ 5 રૂપિયાના સિક્કાની વધારે છે એટલે એ જલ્દીથી ઊભો રહી જાય, જ્યારે આ 2 રૂપિયાનો સિક્કો છે એટલી ઝડપથી ઊભો રહી શકતો નથી, બરોબર? અને આ બે સિક્કા પણ આપણે જેમ 2 રૂપિયાના સિક્કાને ફેરવીએ એમ ફરે છે. આ 5 રૂપિયાનો સિક્કો છે એને આમ જો તમે રાખો તો એ ઊભો રહી શકે, આ 2 રૂપિયાનો સિક્કો ઊભો રહી શકે, પણ જો એમાં છે ને વાર લાગશે, પડી જવાની બી કરીએ. જે 5 રૂપિયાનો સિક્કો ઊભો કરીને તરત રાખી દીધો તો રહી ગયો, જ્યારે 2 રૂપિયાનો સિક્કો છે એટલી ઝડપથી ઊભો રહી શકે નહીં, પડી જવામાં લાગે અને મુશ્કેલી રહે, બરાબર? પણ 5 રૂપિયાનો સિક્કો છે એ જાજી વખત છે ઊભો રહી શકે છે, કેમ કે એની પાસે જાડાઈ વધારે છે એટલા માટે. તો આજે આપણે 3 પ્રવૃત્તિઓ શીખા. એક તો પોસ્ટકાર્ડ ઉપર છે, તમે સાદે સાદું સીધું પોસ્ટકાર્ડ હોય, બરોબર, તો એના ઉપર છે એને ચોપડી લઈને એનું વજન ઉપાડી શકતું નથી, પરંતુ જો એ જ પોસ્ટકાર્ડને આવી રીતે નળાકારની જેમ વાળી દેવામાં આવે તો એ છે પોતાનો ચોપડી ઉપર પોતાની ઉપર ચોપડી રાખવામાં આવે તો એનું વજન વધારી વજન છે એ ઉપાડી શકે છે. અને પછી ઝાડુ બનાવવા માટે શીખા. ઝાડુ બનાવવાનું કેવી રીતે, કે એક પેજ લેવાનું, એને ગોળ ગોળ વાળવાનું, પછી ટેપટી લગાવી દેવાની, ટેપટી લાગી જાય પછી ઉપરથી એને કાપેણ મારવાનું અને એમાં કલર પૂરવાનો, બરોબર, એટલે એ ઊભું રહી જાય છે. ત્યારબાદ ગબડે અને સરકે. તો ગબડેમાં શું કે ગોળ વસ્તુ છે એને જો આવી રીતે જાતી હોય તો એ ગબડી એ શકે છે, પરંતુ એ જ વસ્તુને આમ નાખવામાં આવે તો શું થાય, સરકે છે. ત્યારબાદ 2 રૂપિયાનો કે રૂપિયાનો, આ રૂપિયાનો સિક્કો છે, બરોબર છે, એ આવી રીતે રાખે તો એ સરકે છે, જ્યારે આવી રીતે એને ફેરવીએ તો એ ગોળ દડા જેવો આકાર લાગે છે. પછી 2 રૂપિયાનો સિક્કો ઊભો રાખવાનો અને 5 રૂપિયાનો સિક્કો ઊભો રાખવાનો. તો 5 રૂપિયાનો સિક્કો છે એ જલ્દીથી ઊભો રહી જાય છે, જ્યારે 2 રૂપિયાનો સિક્કો છે એ ઊભો તો રહે છે પરંતુ વાર લાગે છે અથવા તો મુશ્કેલી પડે છે એને ઊભો રાખવા માટે, બરોબર ને? એને ઊભો રાખવા માટે મુશ્કેલી પડે, જ્યારે 5 રૂપિયાનો સિક્કો છે ઊભો રાખવા માટે સરળતા રહે, બહુ જલ્દી થાય, બરોબર છે? તો આજે જે તમને મેં પ્રવૃત્તિ કરાવી છે એ જ પ્રવૃત્તિ છે તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. તમે કમ તમારે ઘરની અંદર આ પ્રવૃત્તિ કરી શકો, બરોબર છે? આ પ્રવૃત્તિ તમે કરી અને મને ફરીથી વિડીયો મોકલજો. આ પ્રવૃત્તિને હવે હું અહીં સમાપ્ત કરું છું. નમસ્તે.